મારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે જેમની પાસેથી વિગતો જાણીશું અંકિત કઈ રીતે આ સમગ્ર ઘટનાક્રમ રચાયો ખુલાસા જે થયા છે તે કેવા છે ચોક્કસ મિતલ ખાસ કરીને વાત કરવામાં આવે તો ગત સાતમી તારીખના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે ગુંદાવાડી પોલીસ ચોકી આવેલી છે આ ગુંદાવાડી પોલીસ ચોકીથી માત્ર નજીવા અંતરે આ ગુજરાત મોબાઈલ એસેસરીઝ નામની દુકાન આવેલી છે ના દુકાનની અંદર રાત્રિના સમયે બ્લાસ્ટ થયો હતો સમગ્ર જે ઘટના છે તે પણ સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ હતી અને જે સમય આ બનાવ સામે આવ્યો હતો તાત્કાલિક અસરથી રાજકોટ મહાનગરપાલિકાનો જે ફાયર વિભાગ છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્યારબાદ આગ બુજાવાની કામગીરી કરવામાં આવી હતી તો સાથે જ જે ભોગ બનનાર છે ભવામ ચૌધરી તેઓ કહી શકાય કે જે ભક્તિનગર પોલીસ સ્ટેશન છે તેમને ત્યાં જાણવાજોગ ફરિયાદ છે તે પણ દાખલ કરવામાં આવી હતી પોલીસે તે તે સમયે આ જે ગુનો છે તે રજિસ્ટર્ડ નહોતો કર્યો પરંતુ જાણવાજોગ જે ફરિયાદ છે તે નોંધી હતી ત્યારે ભવારામ ચૌધરીએ કહ્યું હતું કે એક સ્ત્રી છે કે જે મોધા ઉપર દુપટ્ટો બાંધીને મારી ત્યાં દુકાને આવે છે અને ત્યારબાદ મોબાઈલનું કવર જે છે તે ખરીદ કરે છે ને ત્યારબાદ એક પાર્સલ મારે ત્યાં મૂકીને જતી રહે છે રાત્રિના સમયે દુકાન બંધ કરવા સમયે આ પાર્સલ છે તે હું અંદર મૂકું છું જેથી કરીને બીજે દિવસે જો મહિલા આવે તો તેને પરત આપી શકાય પરંતુ દુકાનદાર જ્યારે દુકાન બંધ કરે છે ને ત્યારબાદ રાત્રિના સમયે અચાનક જ દુકાનની અંદર બ્લાસ્ટ થાય છે ને આજે મહિલા જે પાર્સલ મૂકી ગઈ હતી તે પાર્સલના માધ્યમથી બ્લાસ્ટ થયું હોવાનું જે સીસીટીવીમાં કેદ થયું હતું સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે તો ટીમની મદદ પણ લેવામાં આવી હતી જોકે સમગ્ર મામલે ઘટનાના બીજા દિવસે ડીસીપી સજ્જનસિંહ પરમારે મીડિયા સાથે વાતચીતમાં એવું જણાવ્યું હતું કે આ જે પાર્સલ હતું તેની અંદર એક રમકડાની કાર હતી અને રમકડાની કારની અંદર જે બેટરીનું જે લિક્વિડ છે તે સ્પ્રેડ થતાં સ્પાર્ક રહ્યો હતો અને તેના કારણે બ્લાસ્ટ થયો હોવાનું જણાવ્યું હતું જોકે તે સમયે તેમણે ટાઈમર બોમ્બ દેશી બોમ્બ આવા કોઈ પણ જાતના શબ્દોનો પ્રયોગ નહોતો કર્યો બીજી તરફ કે અત્યાર સુધી આ ઘટના બની છે ત્યારથી લઈને અત્યાર સુધી આ મામલે સતત મીડિયા થી સાચી ઘટના છે તે છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું સામે આવ્યું છે ચોક્કસ રાજકોટ શહેરની ક્રાઈમ બ્રાન્ચને બિરદાવી જોઈએ કે તેમને એક મહિલા સહિત ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે જેની અંદર વાત કરવામાં આવે તો શ્રવણ ચૌધરી છે કે જે આરોપીનો સાળો થાય છે સાથો સાથ કાલારામ ચૌધરી છે કે જે બનેવી શ્રવણનો થાય છે અને સાથો સાથ એક ડોલી પઢિયાર નામની જે મહિલા છે તે પણ ઝડપાઈ ગઈ છે અને મહિલાએ ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં જણાવ્યું છે કે આ જે બંને સાળો બનેવી છે તેમને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ જે ભવારામ ચૌધરી છે તેમની સાથે તેમને હરીફાઈ છે અને તેના કારણે તું આ જે વોઇસ સ્પીકર છે તે ત્યાં મૂકી આવ અને રમકડાની અંદર આ વોઇસ સ્પીકર છે તે અમે ફીડ કર્યું છે જેથી કરીને ગુજરાત મોબાઈલની અંદર જે કંઈ પણ થતી હોય વાતચીત અમારા સુધી પહોંચી શકશે બોમ્બની વાત હોય તેની અંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ જોડાતું હોય છે પરંતુ આ જે સમગ્ર ઘટના ઘટી છે તેની અંદર અત્યાર સુધીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ક્યાં હતું તે પણ એક સવાલો છે એટલે આ તમામ જે સવાલો છે તેના જવાબ આજે જ્યારે રાજકોટ શહેર પોલીસ પ્રેસ કરશે ત્યારે જ જાણી શકાશે જી બિલકુલ બિલકુલ અંકિત આભાર માહિતી બદલ તો આજે જે મોટા ખુલાસા થયા છે હાલ તો પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી વધુ વિગતો જાણી શકાશે પરંતુ જે મહિલાની અટકાયત કરાઈ અને ત્યારબાદ આ સમગ્ર ખુલાસા થયા છે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટપણે તે મહિલાને પણ જોઈ શકાય છે